હલો કેમ છો ચાલો વાત કરી લઈએ આજે આઈ આઈ નાઇન્ટીન એટી જુઓ બે માર્ક્સમાં સવાલ પૂછાઈ ગયો છે ઇન્ટરેસ્ટિંગ એક્સ બરાબર થ્રી વાય ઝેડ સ્ક્વેર સૂત્ર એનો મિનિંગ કે સૂત્ર તો આપેલું છે એક્સ અને ઝેડ અનુક્રમે કેપેસિટન્સ અને ચુંબકીય ક્ષેત્ર જો એક્સ છે અને કેપેસિટર કહેવાનું તો અહીંયા પહેલેથી લખી દઉં જોઈએ એક્સ ઇઝ ટુ સી અને ઝેડ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય ક્ષેત્ર એટલે કે બી ચુંબકીય પ્રેરણ પણ કહેવાય ઘણી વખત ચુંબકીય ક્ષેત્ર છે તમને ખબર છે ક્યુ એનો અર્થ કે ક્યુને મૂળભૂત રાશિ તરીકે લીધી છે તો ક્યુને તમારા સૂત્રમાં છછેડવો નહીં તો અને ફોકસ કરજો ભાઈ એમકે એસ ક્યુ સિસ્ટમ છે એટલે ઓકે મેળવાનું છે વાયનું પારિમાણિક સૂત્ર તો આપણે ને કરતા બનાવીએ તો વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન થ્રી ઝેડ સ્ક્વેર એટ ધ ચાલો ઇન્ડિવિજ્યુઅલ યુનિટ મેળવ્યાના પછી આમાં તમે ગુણોત્તરમાં લઈ લેશો તો પણ મળી જશે સીધું પારિમાણિક સૂત્ર મેળવો એક્સનું પારિમાણિક સૂત્ર ઝેડનું એનો વર્ગ કરો ગુણોત્તરમાં લો જે આવો તમારો એકમ અલગ અલગ મેળવીએ તો એક્સને તમે સી કહો છો અને આનું સૂત્ર તમને ખબર છે ક્યુ અપોન વી વીને તમે લખો છો ડબલ્યુના છેદમાં ક્યુ એટલે ક્યુ સ્ક્વેર ક્યુને છંદ છેડવો નહીં ઓકે તો એક્સનો એકમ એક્સનો એકમ તમે બનાવશો તો કંઈક આવો તૈયાર થશે આ ક્યુને મૂળભૂત રાશિ છે કેમ કે એમ કે ક્યુ સિસ્ટમ એટલે હું કંઈ કરતો નથી એમ જ રાખું છું અહીંયા આવશે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડિંગ માઇનસ બે કાત રાઇટ બીજું છે ચુંબકીય ક્ષેત્ર ઝેડ ઇઝ ઇક્વલ ટુ બી આ બી ક્યાંથી કાઢવું તો બી તમને ખબર છે તમે એક સૂત્ર લખો છો ક્યુ

ધેટ ઇઝ ઝેડ સ્ક્વેર ધેટ ઇઝ બી સ્ક્વેર ધેટ ઇઝ એફ સ્ક્વેર એની કરતાં પહેલાં એકમ ભાઈ લખીએ ચાલો એકમ લખીને વર્ગ કરીએ બરાબર છે યુનિટ લખીને સહેલું પડશે ચલો ઝેડનો એકમ ઝેડના એકમ ચાલો બળનો એકમ કિલોગ્રામ મીટર સેકન્ડની માઇનસ બે ઘાત વિદ્યુત બહારને છંછેડવું નહીં મૂળભૂત રાશિ વેલોસિટોનો એકમ મીટર પર સેકન્ડ બીની આવશે બીની આવશે બી અહીંયા લઈ લીધો છે સાઈઠ ઠીટા એકમ રહી બરાબર છે વ્યવસ્થિત ગોઠવો તો કિલોગ્રામ મીટર સેકન્ડ ઉપર જાય તો સેકન્ડ ઇન્વર્સ થઈ જશે મીટર મીટર જાય બરાબર છે ને અહીંયા સેકન્ડ ઇન્વર્સ એટલે સેકન્ડ સેકન્ડ ઇન્વર્સ બચશે અહીંયા આવશે ક્યુ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ બરાબર છે ચાલો અહીંયા વાયનો એકમ મૂકીએ પછી પારિમાણિક સૂત્ર ઓકે તો આવા જો એકમ લો તો બંનેના એકમ આવશે એક્સેસ એનો એક્સ છે એટલે ક્યુ સ્ક્વેર છેદમાં કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની માઇનસ બે ઘાત થ્રી થ્રીના પરિમાણનો હોય ઝેડ સ્ક્વેર આના એકમનો વર્ગ કરી નાખું તો અહીંયા છેદમાં જ આવશે કિલોગ્રામ સ્ક્વેર સેકન્ડની માઇનસ બે ઘાત સેકન્ડની માઇનસ બે ઘાત અહ ક્યુની માઇનસ બે ઘાત સેકન્ડની માઇનસ બે ઘાત વ્યવસ્થિત મેળવો તો ને એક ત્રણ એટલે માઇનસ ત્રણ ચાલો મીટર જુઓ મીટર માઇનસ બે કિલોગ્રામ આવી ગયું મીટર આવી ગયું સેકન્ડ સેકન્ડ માઇનસ સોરી પ્લસ ચાર અને ક્યુ પણ ફોર રાઈટ તો વાયનું પારિમાણિક સૂત્ર થશે એમ માઇનસ થ્રી એલ માઇનસ ટુ ટી ફોર અને ક્યુ ફોર જે રાશિને મૂળભૂત કીધું હોય એને બદલવાની એનો એકમ મૂકવાનો નહીં રાઈટ કમ્પ્લીટ થઈ ગયા બાદ ઓકે હા તમે આનું પારિમાણિક સૂત્ર મેળવો આમનું પણ પારિમાણિક સૂત્ર મેળવો આનો વર્ગ કરો ગુણોત્તરમાં પારિમાણિક સૂત્ર મૂકીને કામ કરશો તો પણ ચાલશે એકમથી કામ કરો તો પણ ચાલશે તો વિડીયો પોઝ કરો અને તમે નોંધી શકો છો